અષાઢી માહોલ પણ આટલો મસ્ત અને આટલો ભયંકર પેરેલલ લાગતો. ઓહો વીજળીના કડાકા અને ભડાકા, લોકો ખુશ થતા હતા ત્યારે ડરી રહ્યા છે ઘણા બધા લોકો. મેં જોયું ખાસ તો મારું આવવાનું પાછળનું કારણ હતું, પાછળ તમે જોઈ રહ્યા છો ધ કિંગ ઓફ સાળંગપુર, એ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી પ્રતિમા. Good morning, welcome to the vlog. I hope you guys are doing great. After a long એમ થયું કે હવે થોડું હાઈવે હન્ટ કરી આવીએ, થોડુંક ચક્કર મારી આવીએ ઘણા દિવસની આળસ, અને તો હવે ફાઇનલી બ્લોગની શરૂઆત એટલે રિઝ્યુમ કરી દીધા. અત્યારે જઈ રહ્યા છે સાળંગપુર. સાળંગપુર તૈયારીઓ બહુ સરસ ચાલી રહી છે તેના. એક તો હનુમાનજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ થવાનું છે ટૂંક સમયમાં, અને ત્યાં બહુ મોટું અન્નક્ષેત્ર પણ એનું પણ લોકાર્પણ થવાનું છે, એની પણ તૈયારીઓ. એટલે ફિલહાલ તો અહીંયા હજી આજીદેમ ચોકડી વૈટા, અને અહીંયા આઈ લવ રાજકોટ જોયું તો ચાલો એકાદ બે સેલ્ફી વેલ્ફી પાડી લઈએ. બચ્ચા પાર્ટી પણ ભેગી થયા છે વ્લોગિંગમાં, એ લોકો પણ એટલે ઓન કેમેરા નહીં આવે, ઓફ કેમેરા સો ટકા એ બધું આજે એન્જોય કરવાના છે. સો ફાઇનલી આજીદેમ ચોકડીએ પહોંચી છે. રાજકોટમાં સૌથી વધારે હવે કંટાળો ગાડી ચલાવવામાં આવે છે, તો રહ્યા ચોકડીથી આજીડેમ ચોકડી પહોંચતા ઓલમોસ્ટ 1 કલાક થઈ ગઈ. ગોંડલ રોડ ચોકડી હજુ ખોલી નથી મૂકવાની બ્રિજ, એટલે સીધો પેલા બ્રહ્માણી હોલ વાળો રસ્તો લ્યો, નંદા હોલ થઈને સીધા અલગ રસ્તે ચડ્યા અમે, અને ફાઇનલી પહોંચ્યા આજીડેમ ચોકડી. નહીં આપણે બની રહ્યા છે વણેલા ગાંઠિયા જલેબી. આ છે ખજૂરની ચટણી અને આ મસ્ત તીખી ચટણી છે, સંભારોમાં મસ્ત સ્પાઈસી છે. પાછળ બધા જમવા બેઠા છે, 12:30 નો ટાઈમ થયો, અમે લોકો નાસ્તો કરીએ છીએ. ઘરેથી નીકળવામાં બહુ બહુ ઊંચું, અમે આજીડેમ ચોકડી સુધી પહોંચવામાં 1 કલાક થઈ ગયા. સો રાજકોટ પહોંચ્યા આપણે અત્યારે, ગાઈઝ અત્યારના આપણે છીએ આ હિંગોળગઢ, અને આ છે એની ચેકપોસ્ટ. આજે આપણે હિંગોળગઢ તો અત્યારે નહીં જઈ શકીએ અંદર, પણ તમને જસ્ટ અહીં દેખાડી દઉં ઇન્ફોર્મેશન. જે લોકોને વેકેશન દરમિયાન અહીંયા આવવું હોય, સેટરડે સન્ડે આવશો ને તો 25% એક્સ્ટ્રા ચાર્જ છે. અત્યારે એક કાર તમે અંદર લઈ જઈ શકો છો, અહીંથી 1.5 કિલોમીટર ત્યાં રાખી દેવાની. પછી ત્યાં સિંગલ કેડી છે, વોકિંગ ટ્રેક છે, ત્યાં તમે જશો એટલે આગળ તમારા માટે ત્યાં તમને સાપ વિશેની માહિતી આપ, સર્પ નિદર્શન કરવામાં આવશે. પછી ત્યાં આગળ જશો એટલે તે ચિંકારા નીલગાયને બધું જોવા મળશે. અત્યારે આપણે નથી જઈ રહ્યા કારણ કે આપણે સાળંગપુર લેટ થઈ રહ્યું છે, પણ બાકીની ઇન્ફોર્મેશન તમને અહીં આપી દીધી. 25% સેટરડે સન્ડે વધારે હોય છે. અત્યારે 400 રૂપિયા એક કારના છે, અને આજના દિવસે અને કાલના આવતીકાલના દિવસે 500 રૂપિયા રહેશે. અત્યારે બપોરનો છે એટલે તમને ગીર ફોરેસ્ટ જેવું જ એકદમ દેખાશે બધું, કારણ કે આ પાનખર ઋતુનું જંગલ કહેવાય, એટલે તમને ઓલમોસ્ટ ગીરની પ્રતિકૃતિ જોવા મળશે. ખૂબ જ બ્યુટિફુલ બર્ડ્સ છે અહીંયા હિંગોળગઢમાં. આમ પણ મને આની પહેલાં પણ ઘણા મિત્રોએ કીધેલું છે કે અહીંયા બર્ડ્સ બહુ સારા તમને જોવા મળશે, બર્ડિંગ કરવું હોય તો બહુ સારી સાઇટ છે અહીંયા. આ તમે જોઈ શકો છો ઇન્ડિયન ફ્લાઇક છે. સો આ છે હિંગોળગઢનો મહેલ. હિંગોળગઢ જંગલથી ઓલમોસ્ટ 1.5 કિલોમીટરનું અંતર થાય છે. ઉત્તરીયા વરસાદ જો અત્યારના ધબધબાટી ચાલુ કરી દીધું છે વિછેથી પાળિયાદની વચ્ચે. અરે આ જોરદાર વરસાદ ચાલુ છે ને આ વખતે તો તળા તળા અવાજે આવે. સો આ પાળિયાદનો દરવાજો, અને તમે બહાર જોઈ શકો છો હનુમાનજી મહારાજની મસ્ત ગદા. વાહ, આ જુઓ ચોખ્ખા ઘીના લાડવા, બોટાદમાં પગ મૂકતાની સાથે જ આ મોઢામાં પાણી આવી જેવા લાડવા દેખાણા નહીં. અત્યાર સુધીમાં ચૂરમાના લાડવા તો બહુ બધી જગ્યાએ ખાતા, આ બોટાદના લાડવા કેવા છે જોશું. સેવ, દહીં અને ડોસો, અને આ છે થાળી. એકચ્યુઅલી આ વખતે જે મેં મંગાવ્યું છે ને એકદમ બહુ રેન્ડમલી બધું મંગાવ્યું છે. આ સાંભાર આવી ગયો,
ભાઈ પહેલી વખત મે જોયું આ સૌરાષ્ટ્રમાં કે અહીંયા સેવ અને દહીંની સાથે ઢોસા ખવાય છે. અમારે અહીંયા એ રીતે ચલણ છે. એનું કારણ શું? અહીંયા ઢોસો કાપી અને સંભાર નાખી દે, પછી દહીં નાખી દે, સેવ નાખી દે, બધું મિક્સ કરીને ખાય. અચ્છા, મિક્સ કરીને ખાય છે. તો એ ચટણીનું, નારિયેળની ચટણીનું ચલણ નથી? ના ના. આ કેટલા વર્ષથી આ પ્રકારની સિસ્ટમ છે? આમ તો 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષથી લોકો આમાં ઢોસો ખાય છે? આ રીતે જ ખાય છે. આ સાદી સેવ ની અને ખાય. અરે વાહ, સરસ. સ્વાદ એ છે, એકદમ કણીદાર, જાડું ભેળકું હોય ને એમ, આમ લાડવો એકદમ આપણે રાજકોટની સિસ્ટમ પ્રમાણે એકદમ કણી કણી વાળો નથી, એકદમ જેને કહે ને કે થીક એનું અંદરનું પેલું છે. હવે તમને ચાવવામાં મજા આવે, અંદર ડ્રાયફ્રૂટ પણ એટલું છે અને માથે ઘીનું લેયર એવું છે. આ રોટલીનો લાડવો મને યાદ આવી ગયો, કારણ કે નાનપણમાં મેં રોટલીનો લાડવો ખૂબ ખાધેલો છે. છે આ ચૂરવાનો લાડવો, પણ રોટલીના લાડવાની 70% ફીલ આપે છે તમને. પેલા દાણા બનાવો, દાણા જેવું બનાવો, બરોબર. આપણે ત્યાં અલગ રીતે હોય, ફાઇનલી પહોંચી ગયા છીએ તેના સાળંગપુર. અને અહીંયા દૂરથી દેખાઈ રહી હતી છેલ્લા 1 કિલોમીટરથી હનુમાનજી મહારાજની જે વિશાળ પ્રતિમા અત્યારે બની રહી છે, અત્યારે કામ ચાલી રહ્યું છે. હજી 100% ભેતું નથી લાગતું, પણ આઈ થિંક કે એપ્રિલમાં જે અનાવરણ છે ત્યાં સુધીમાં બધું ઓલમોસ્ટ થઈ જશે. સાળંગપુરનો માહોલ સાંજનો 7 વાગ્યાનો ખુશનુમા માહોલ છે. કોઈ કહી ના શકે કે આ એપ્રિલ શરૂ નથી અને જે મેઘરાજાએ ધબધબાડી બોલાવી છે. એકચ્યુઅલી આજે મેં આવ્યા હતા ફેમિલી સાથે, જસ્ટ મારે ઓહો મારે એક વ્લોગ શૂટ કરવાનો હતો, કસ્પંજન દેવ હનુમાનજી મહારાજ. આઈ થિંક તમને સંભળાવવું હશે. ખાસ તો મારું આવવાનું પાછળનું કારણ હતું, પાછળ તમે જોઈ રહ્યા છો ધ કિંગ ઓફ સાળંગપુર, એ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી પ્રતિમા 4 કરોડના ખર્ચે નિર્માણ પામી છે અને 6 તારીખે એનું અનાવરણ થશે. અને તમે પાછળ જે જોઈ રહ્યા છો, તમે દૂરથી કોઈ મહારાજાનો પેલેસ નિર્માણ પામતો હોય ને એવું લાગશે. એ પેલેસથી એકચ્યુઅલી તમને એનો સ્પેશિયલ વિડીયો હું બતાવીશ, અને એ છે અહીંનું મહાભોજનાલય. એ માહોલ પણ આટલો મસ્ત અને આટલો ભયંકર પેરેલલ નથી લાગતો. ઓહો, ઓલમોસ્ટ 9:30 વાગે બધું શૂટિંગ કમ્પ્લીટ કર્યું સાળંગપુરનું, અને અત્યારે બોટાદ પહોંચ્યા છીએ. અને ઈચ્છા થઈ હતી, પપ્પાની પણ ઈચ્છા હતી કે થોડીક ચા પીએ, કારણ કે સાંજની આજે ચા જ નથી પીધી, સીધું જમી લીધું હતું. અને આ ભાઈને પૂછ્યું કે અહીંયા ચા સારી ક્યાં મળશે, તે કે હું બેઠો જ છું એ કે રજવાડી ચા મંગાવી લો, એસટી બાજુમાં જ છે એ કે જોયું કે ચલો એકાદ તમની આને સેલ્ફી પડાવતા જઈએ. બોટાદમાં કંઈ સારું ફૂડ સજેસ્ટ કરવા જેવું હોય તો કહેજો, આની પહેલાં પણ આવ્યા હતા શૂટ ઉપર, ટાઈમ નહોતો મળ્યો. એ ભાઈ કે તમે કેમેરો બંધ કરો, પછી હું તમને કાનમાં બધું કહું. કેમેરો બંધ કરી પછી એમની પાસે જાણકારી મેળવીએ, નેક્સ્ટ ટાઈમ પાછા આવીએ સાળંગપુર શૂટ ઉપર, ત્યારે ભાઈને સાથે લઈને બ્લોગ બનાવવા જઈશું. ચા સારી લે ને કહે છે, હા પણ તમે કેમેરો બંધ કરો પછી કહું. ચાલો, શું આ ચા પીને અમે નીકળીએ સીધા રાજકોટ. ચા સારી છે, મસ્ત. સો ગાઈઝ, હવે આ વ્લોગને બહુ કન્ટિન્યુ રાજકોટ સુધી નહીં કરીએ, અને અહીંયા જ એન્ડ કરીએ છીએ, કારણ કે ડિનરે પતી ગયું છે ને ચાય પતી ગઈ છે. સીધી ગાડી વચ્ચે એક જગ્યાએ ચા પીવા ઉભી રહેશે, પછી સીધી બેક ટુ પેવેલિયન. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. ગુડ નાઇટ.